હરિયો બાળકો, ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. તો ગુજરાતી વિષયમાં આજે આપણે અભિનવ ભાષા લેખન ચોપડીમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 84 પાના નંબર 85 ઉપર લેખન કાર્ય કરવાનું છે. ગણપતિના ગથી જભલાના જ સુધીના દરેક મૂળાક્ષર આપણે શીખી ગયા છીએ. દરેક મૂળાક્ષરને આપણે 3 વખત લખ્યો છે, 2 વખત નોટમાં, 1 વખત સ્વાધ્યાય પોથીમાં. આજે મૂળાક્ષર પછીનું જે સ્વાધ્યાય પોથીમાં લખવાનું હોય છે, જે શીખવાનું હોય છે, એમાં પાના નંબર 84 ચોરસમાં લખેલો મૂળાક્ષર શોધી એના ફરતું ગોળ કરો. 85ના પાના ઉપર ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડો, એટલે કે ચિત્રને ઓળખીને એના મૂળાક્ષર સાથે આપણે એમને જોડવાના છે. આજે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 84 અને 85 ઉપર આપણે લેખન કાર્ય કરવાનું છે. તો ચાલો, ધોરણ છે આપણો જુનિયર કેજી, વિષય છે આપણો ગુજરાતી. તો માંગ્યા પ્રમાણે લખો. હવે આપણે આ સૂચના પણ લખવાની કે ચોરસમાં લખેલો મૂળાક્ષર શોધી તેના ફરતું ગોળ કરો. આમાં પણ વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે, ને મેં કહું છે ગોળ કરવાનું, પણ ના, એને ધ્યાનથી જુઓ. ઘ છે તો ઘ પર ગોળ કરો, મ છે તો મ પર ગોળ કરો, અણ છે તો અણ પર ગોળ કરો. લાઈનમાં એને વ્યવસ્થિત જુઓ, પછી એના ઉપર ગોળ કરો. ચાલો,
સોરસમાં લખેલો મૂળાક્ષર શોધી તેના ફરતું ગોળ કરો, એટલે કે મૂળાક્ષરને આપણે શોધવાનો અને પછી ગોળ મીંડું કરવાનું છે. તો ચોરસ ખાનામાં આપણે જોવાનું કયો મૂળાક્ષર છે, ફટાકડાનો ફ. તો લાઈનમાં આપણે શોધવાનો ફ મૂળાક્ષર ક્યાં છે, એના ઉપર ગોળ મીંડું. આમાં પણ વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે, ગમે તેના ઉપર ગોળ મીંડું કરી દે, એ ખોટું છે. અહીંયા જે મૂળાક્ષર અહીંયા લખ્યું છે ચોરસમાં, ચોરસ ખાનામાં જે મૂળાક્ષર આપેલો છે એને લાઈનમાં શોધીને એના ઉપર ગોળ મીંડું કરવાનું છે. ચાલો અણ ફેણનો અણ લાઈનમાં શોધો, પછી એના ઉપર ગોળ મીંડો. ડમરુનો ડ, ડબ્બાનો ડ. તો ડ મૂળાક્ષરને લાઈનમાં શોધીને એના ઉપર ગોળ મીંડો. ઢોલનો ડ, ઢગલાનો ડ. લાઈનમાં એને શોધો અને પછી કરો એના ઉપર ગોળ મીંડો. ખટારાનો ખ, ખલનો ખ. લાઈનમાં શોધીને એના ઉપર કરો ગોળ મીંડો. તો આ રીતે ચોરસમાં આપેલા, ચોરસમાં લખેલો મૂળાક્ષર શોધી તેના ફરતું ગોળ મીંડું કરવાનું છે. લાઈનમાં આપણે જોવાનું ફ મૂળાક્ષર નીચે પણ લખ્યો હોય ક્યાંય ગોળ મીંડું નહીં કરવાનું, લાઈનમાં એને આપણે શોધવાનું. ચાલો અણ, તો અણ હોય તો લાઈનમાં શોધીને ગોળ મીંડું. ડમરુનો ડ, તો ડ પર ગોળ મીંડું. ઢગલાનો ડ, તો ઢ પર ગોળ મીંડું. ખટારાનો ખ, તો ખ ઉપર ગોળ મીંડું. તો પાના નંબર 84 ઉપર આજે આ લેખન કાર્ય આપણે કરવાનું છે. હવે તમે સાંભળો, સ્વાધ્યાય પોથીમાં તમે જોજો ઘણું બધું શીખવાનું છે, લખવાનું છે. હમણાં આપણે નોટને અડવાનું નથી. સ્વાધ્યાય પોથીમાં જે કંઈ લેખન કાર્ય બાકી છે એ પૂરું થઈ જાય પછી આપણે નોટમાં લખવાનું છે. હમણાં રોજે રોજ થોડા સમય સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું છે. તો ચાલો પાના નંબર 84, પાના નંબર 85 ઉપર જોડકા છે, ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડ. ચાલો ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડો, એને કહેવાય જોડકા. જેનું ચિત્ર હોય એના મૂળાક્ષર સામે પેન્સિલથી લીટી કરવાની છે. ચાલો
ચાલો આ છે કપનું ચિત્ર, ઘરનું ચિત્ર, જલેબીનું ચિત્ર, ઢગલો, નાના બાળકો રેતીમાં રમતા હોય છે, રેતીનો ઢગલો કરતા હોય છે, ઢગલાનો ઢગ, અને ઝાડ, જભલાનો જ, ઝાડનો જ, આ ઝાડનું ચિત્ર છે. જે ચિત્ર આપેલા છે એના મૂળાક્ષર આપણે અહીંયા લખ્યા છે, જોડવાના છે, જોડકા છે, ધ્યાનથી જોઈને એમને જોડવાના, ઉતાવળમાં ગમે ત્યાં જોડવાના નહીં. તો ચાલો પહેલું ચિત્ર છે કપ, કપનું ચિત્ર છે, તો કમળનો ક, પતંગનો પ, ક પ, તો ક મૂળાક્ષર શોધીને એની સામે કરો લીટી. ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડો, જેનું ચિત્ર છે એ મૂળાક્ષર સામે જોડવાના છે. તમને મેં કહું છે ને, રોજ કહું છે, સ્વાધ્યાય પોથીમાં જ્યારે આપણે લેખન કાર્ય કરીએ, ડાબી બાજુ ચિત્ર આપેલા છે એના ઉપર આંગળી રાખીને એનું વાંચન કરો. કોઈ પણ ચિત્ર પૂછવામાં આવે આપણાને ખબર હોવી જોઈએ, તક્યું હોય, તપેલી હોય, તલવાર હોય કે તળવું જ હોય, કોઈ પણ ચિત્ર હોય ત મૂળાક્ષર લખાય. ચાલો ઘરનું ચિત્ર છે, ઘરનું ઘ, ક્યાં છે ઘરનું ઘ? જલેબીનો જ, ઢગલાનો ઢ, રેતીમાં ઢગલો બનાવીને નાના છોકરાઓ રમતા હોય છે, ઢગલાનો ઢ, ક્યાં છે ઢોલનો ઢ, ઢગલાનો ઢ, ઝાડનો જ, ઝભલાનો જ, તો આ છે ઝાડનું ચિત્ર. તો ચિત્રને અનુરૂપ મૂળાક્ષર શોધી, મૂળાક્ષર ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડો, જોડવાના છે જોડકા. પાના નંબર 84, પાના નંબર 85, આજે બે જગ્યાએ આપણે લેખન કાર્ય કરવાનું છે. ચાલો પહેલા આપણે જોઈ લઈએ સ્વાધ્યાય પોથીમાં. તો ગુજરાતી વિષયમાં અભિનવ ભાષા લેખન ચોપડી જે છે એમાં પાના નંબર 84 અને 85. 84 ઉપર ચોરસમાં લખેલો મૂળાક્ષર શોધી તેના પર તું ગોળ કરો. ચોરસમાં અણ મૂળાક્ષર લખ્યો છે, લાઈનમાં શોધીને ગોળ કરો. બસનો બ, બકરીનો બ, લાઈનમાં બ મૂળાક્ષર શોધી ગોળ બિંદુ કરો. યતિ બાબાનો ય, ય મૂળાક્ષર શોધી ગોળ બિંદુ કરો. ખટારાનો ખ, ખ શોધી ગોળ બિંદુ કરો. અળ, નળનો અળ, અળ મૂળાક્ષર શોધી ગોળ બિંદુ કરો. ભમેરાનો ભ, ભ મૂળાક્ષર શોધીને ગોળ બિંદુ કરો. વર્ગકામ અને ઘરકામ આ દરેકમાં આપણે જાતે જ લેખન કાર્ય કરવાનું છે. ચાલો પાના નંબર 85, ચિત્રને અનુરૂપ મૂળાક્ષર સાથે જોડો, એટલે કે જોડકા છે, ચિત્રને જોડવાના છે. યતિ બાબાનો ય, તો ય મૂળાક્ષર સામે લીટી કરેલી છે. મેં તમને કહું તું કે ઝાડ, છોડ, બગીચાને પાણી પાવા માટે
એક લોખંડનું સાધન વપરાય છે, એનું નામ જારી. તો આ જોઈ શકો છો સ્વાધ્યાય પોથીમાં જારીનો જ જબલાના જ સામે એને લીટી કરો. આ છે બસનું ચિત્ર, તો બસ બ મૂળાક્ષર સામે લીટી કરો. ખલ, ખલ ઘરમાં પણ વપરાય છે દાળ શાકનો મસાલો કરવા અને આયુર્વેદિક દવા બનાવવા પણ ખલનો ઉપયોગ થાય છે. આ છે ખલનું ચિત્ર, તો ખટારાના ખ સામે એને જોડો ખલ. મેં તમને પણ કહ્યું હતું કે ભારતનો ભ, ભમેડાનો ભ, ભમરીનો ભ આપણા દેશનું નામ ભારત છે, એને અંગ્રેજીમાં ઇન્ડિયા કહે છે. તમે ગીત પણ સાંભળ્યું છે આઈ લવ માય ઇન્ડિયા. તો આ આપણા ભારત દેશનો નકશો છે, તો ભારતનો ભ, ભ સામે એને જોડો. નીચે છે ઢોલ, તમારા ઘરે પણ હશે ને, નાના છોકરાઓ ઢોલ બહુ રમે, બહુ વગાડે. ઢોલનો ઢ, તો ઢ મૂળાક્ષર સામે એને જોડો. એ જ રીતે નીચે પણ બતાવી દઉં કે આ યજ્ઞ છે, તો ય સામે લીટી, ખટારો ખ સામે લીટી, બતક બ સામે લીટી, ભમેડો ભ સામે લીટી, ઝાડનો જ, જ સામે લીટી અને ઠ મૂળાક્ષરને આ જે ચિત્ર આપેલું છે એની સામે જોડવાનું છે. તો આ રીતે પાના નંબર 84 ઉપર ચોરસ ખાનામાં જોઈને અહીંયા ગોળ કરો, જ્યારે 85 નંબરના પાના ઉપર ચિત્રને જોઈને મૂળાક્ષરને સામે લીટી કરવાની છે, એટલે કે ચિત્ર અને મૂળાક્ષરના જોડકા. ચાલો એના પછી આપણે જોવાના છે આપણા શબ્દ. તમને થશે મેમ રોજે રોજ શબ્દ શીખવાડે છે, હા શબ્દ જરૂરી છે વાંચન માટે. કેજીથી જ આપણે વાંચનની પ્રક્રિયા ચાલુ કરવાની, વાંચતા શીખવાનું મોટા ધોરણમાં જતા આપણને વ્યવસ્થિત વાંચતા આવડવું જોઈએ. ચાલો જે કોઈ મૂળાક્ષર ચાલી રહ્યા છે એ દરેકમાં આપણે શબ્દ બનાવવાના છે. તો ચાલો આ છે આપણા શબ્દ. શબ્દને રોજે રોજ આપણે લખવાના છે, એનું વાંચન કરવાનું છે. શબ્દના મોટા લખવાના, ના નાના લખવાના.
લેખન કાર્યમાં ક્યાંય પણ ભૂલ થાય છે એને બરાબર ભૂસો, ચોખ્ખું કરો, ફરીથી ત્યાં લખો. ચાલો શબ્દ સાથે જ બોલવાના છે, બંનેને છૂટા પાડવાના નથી. ક પ ખ લ જ ગ ઘર ચટ છત રમ રથ લટ બસ મઠ વડ ઢગ ફર મણ જય દસ હસ. તો તમે શબ્દ જોઈ શકો છો. ચાલેલા દરેક મૂળાક્ષર આમાં આપણે લીધા છે. ત્રણ વખત મૂળાક્ષર શીખ્યા હોય તો પછી આપણને એનું વાંચન આવડવું જોઈએ. ઘરનો ઘ, રમકડાનો ર, ચકલીનો ચ, ટપાલીનો ટ, એ રીતે વાંચન કરવાનું નહીં. શાળા ચાલુ હોય મેં દરેક વિદ્યાર્થીને ઊભા કરી પોતાની પાસે બોલાવીને આ રીતે એક શબ્દનું વાંચન કરાવે. વાલીશ્રીને પણ કહું છું, તમે પણ વિદ્યાર્થીને રોજે રોજ 5 અથવા તો 10 શબ્દ લખાવો, આંગળી રાખીને એનું વાંચન કરાવો. તમે બોલો અને વિદ્યાર્થી લખે. શાળા ચાલુ હોય ત્યારે શબ્દ હરીફાઈ, શબ્દ લેખનની હરીફાઈ લેવાય છે. દરેક વિદ્યાર્થીને કાગળ આપવામાં આવે છે, મેમ બોર્ડ ઉપર લખે, વિદ્યાર્થી જાતે લખે. જ્યારે દરેક વિદ્યાર્થીના કાગળ લેવામાં આવે, ઘણા બધા એવા વિદ્યાર્થી હોય છે કે કોને પહેલો નંબર આપવો. શરૂઆતમાં ગ પણ ના આવડે, એ પછી મૂળાક્ષર ના આવડે. દિવાળી પછી જ્યારે અડધો સમય જતો રહે, વિદ્યાર્થી એટલા હોશિયાર થઈ જાય છે કે દરેક મૂળાક્ષર એ લખતા, વાંચતા અને બોલતા થઈ જાય છે. અને જ્યારે શબ્દ લખવામાં આવે તો ઘણા બધામાંથી કોને પ્રથમ નંબર આવો એ અમારા માટે મોટો પ્રશ્ન થઈ જાય છે. સરસ અક્ષરે લખે, કારણ અમે રોજે રોજ શબ્દ આ રીતે લખાવીએ, એનું વાંચન કરાવીએ. એક એક વિદ્યાર્થીને અમારી પાસે બોલાવીને અમે શબ્દ વાંચન કરાવીએ. બીજા વિદ્યાર્થી જોવે તો એનામાં પણ આવી જાય વાંચન લેખન. તો આ રીતે આ તમારે પણ શબ્દ વાંચન અને લેખનની મહેનત ઘરે કરાવવાની છે. જે કોઈ ભણાવતા હોય એમણે શબ્દ બોલવાના છે, વિદ્યાર્થીએ લખવાના છે. તો ચાલો આજનું લેખન કાર્ય છે. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 84 અને 85 ઉપર માંગ્યા પ્રમાણે લખાવો. તો ચાલો આજે આટલું. હરિ ઓમ.